આવી હતી અને બાહેધરી પણ આપવામાં આવી હતી. તેનો પુરાવો છે આ દ્રશ્યો જેમાં તમામ આરોપીઓ આપ જોઈ રહ્યા છો. 15માંથી 5 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને જેને હાલ રજૂ કરવામાં આવે છે લોકોની સામે, જે લોકો માટે ગઈકાલે આ આરોપીઓ આફત બનીને ત્રાટક્યા હતા. તેમની ચાલ જોઈને અંદાજો લગાવી શકાય છે કે તેઓની બરાબરની તેઓને અત્યારે સબક મળી ગયો છે અને હવે આ પ્રકારની ઘટનાને અંજામ આપતા પહેલા તેઓ 100 વાર વિચાર કરશે. ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવવામાં આવી રહ્યા છે ત્યાંના સ્થાનિકો દ્વારા. ગઈકાલે જે સ્થાનિકો કહી રહ્યા હતા કે તેઓને વિશ્વાસ નથી કારણ કે તેઓની હાલ સુરક્ષા પર સવાલ ઉભા થયા છે, તે જ સ્થાનિકો સાથે ઝી 24 કલાકે જ્યારે અત્યારે વાત કરી તો અત્યારે આ સ્થાનિકો ખુશખુશાલ જોવા મળ્યા. અને હવે આ તસવીરો એ બાત બાબતનો પુરાવો છે કે જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. ગૃહ રાજ્યમંત્રી ગુંડા ઉપર જે કાર્યવાહી કરી છે અને માત્ર 24 કલાકનો સમય પણ હજી નથી થયો એમ કહી શકાય. ગઈકાલે 9 થી 9:30 ની વચ્ચે આ ઘટના સામે આવી હતી. સ્થાનિકોમાં ડરનો માહોલ હતો અને ત્યારબાદની આ તસવીરો જે પ્રકારે ગૃહ રાજ્યમંત્રીએ ખાતરી આપી હતી તે જ પ્રકારે કાર્યવાહી કરવામાં આવી અને હાલ જે આરોપીઓ છે, જે અસામાજિક તત્વો છે જેમના હાથમાં ગઈકાલે તલવારો હતી, જેઓ લોકોને ડરાવવાની કોશિશ કરી રહ્યા હતા અને છડે ચોક કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા હતા, લોકોમાં ડરનો માહોલ હતો. લોકો કહી રહ્યા હતા લગાતાર કે અમને બીક હતી કે અમે જીવીશું કે મરી જઈશું. હવે લોકોને દાખલો મળી ગયો છે કે જો કોઈ પણ જાતના તત્વો ગુજરાતની શાંતિને ડહોળવાનો પ્રયત્ન કરશે તો તેઓના આવા હાલ થશે, તે પણ 24 કલાકની અંદર તુરંત કાર્યવાહી હાથ ધરતા. આપ જોઈ રહ્યા છો એક તરફ જ્યાં નવરાત્રીનો તહેવાર હવે માથે આવીને ઊભો છે, નવરાત્રીના તહેવારમાં હવે લોકો મોડે સુધી જાગરણ કરશે અને રસ્તાઓ પણ લોકોની ભીડ જામેલી હશે ત્યારે લોકો બિંદાસ નવરાત્રીના માહોલને માણી શકશે કારણ કે ગુજરાત સુરક્ષિત